वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः। श्री सहजानंदाय नीलकंठाय च नमो नमः। श्री गुरुचरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान की जय। श्री हरे कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। कथा सांभळनारा बधाज भक्तों ने खूब प्रेम थी जय श्री स्वामी नारायण। श्री हरि चरित्रामृत सागर पूर त्रीजू तरंग 28मु भगवान श्रीहरि माणावदर गाममा दिवाळीना दिवसमा पधार्या छे। ए माणावदरना मुस्लिम नवाब गजू मिया अने बाजूनुं गाम त्यांथी पधारेला बीजा मुस्लिम नवाब बुलेखा आ बन्ने भेगा थईने भगवान श्रीहरिना महिमानी वातो करे छे। दुख आपणने त्यारे थाय। सात वर्षना वनविचरणनी कथामां आपणे सांभळ्युं मोटा धर्माचार्यो मोटा मठाधीशो मोटा महंतो भगवान श्रीहरिने ओळखी न शक्या मारी नाखवा सुधी तैयार थया। संतो महंतो मठाधीशो न ओळखी शक्या। आ मुस्लिम नवाबो भगवानना महिमानी वातो करे छे। यकीन हो गया, प्रतीति बेसी गई, विश्वास थई गयो। बुलेखाए भगवान श्रीहरिनु अंतर्यामीपणु निहाळ्यु। महिमा तो हतो, अति महिमा थयो। भगवान श्रीहरिनो निश्चय हतो, पक्को निश्चय थई गयो। बन्ने वातो करे छे। गजू मियाने पण खूब भाव थयो। आवा प्रगट परवरदिगार खुदा ताला मारा नगरमां મારા શહેરમાં ધન્ય ભાગ માનવા લાગ્યા પોતાને। પ્રાર્થના કરે છે, હે પ્રભુ આપના બધા શિષ્યોને સમાધિ કરાવો છો, તે સમાધિ આપ અમને પણ બતાવો ને, એવી અમારી ઈચ્છા છે। આવી પ્રાર્થના કરી। તબ હે બોલે શ્રી હરે સુનિયે નૃપ તેરાય हमारे गुरु परताप के इच्छा होत है ताय। तब ही बोले श्री हरि सुनिए नृप तेराय। त्यारे भगवान श्री हरि बोलिया, हे नृपति हे राजन सांभळो, अमे जे समाधि करावीए छीए ने आ तो गुरु महाराज नो प्रताप छे। એમના પ્રતાપથી આ બધું કાર્ય થાય છે, ગુરુની ઈચ્છાથી આ કાર્ય થાય છે, અમે તો નિમિત્ત માત્ર છીએ। ગુરુ કૃપા બિન બાત હોત નહીં જો જો કછુ, જીય મન મે એ બહુ ચાત, મનોરથ અનેક પ્રકાર કે ગુરુ કૃપા બિન બાત હોત નહીં જો જો કછુ, જીય મન મે એ બહુ ચાત, મનોરથ અનેક પ્રકાર હિકે। માણસ મનમાં અનેક પ્રકારના મનોરથ કરે છે, ભગવાન શ્રીહરિના શબ્દો
ગુરુદેવ મુક્તાનંદ સ્વામીએ દિવ્ય રૂપે સાંભળ્યા, સદગુરુ આધારાનંદ સ્વામીએ આલેખ્યા, ભગવાન છે પણ એ ગુરુ શિષ્યનો કેવો નાતો હોય. આપણને એમ થાય ભગવાન પણ દરેક ચરિત્ર કરે છે ને જીવોના કલ્યાણ માટે, પણ કોઈક ચરિત્ર આપણને શીખવાડવા માટે કરે છે. આપણી જાતને આપણે પૂછીએ, કોઈ સદગુરુ માથે રાખ્યા છે? સદગુરુ એટલે શું? દુઃખ થાય દાદા, 21મી સદીના માણસોને ગુરુ એટલે ખબર નથી. ફોટામાં રાખવા એ ગુરુ નથી, બાજુમાં ઉભા રહીને ફોટા પડાવવા એ ગુરુ શિષ્યનો સંબંધ નથી. કોઈ ભજન લખ્યું છે, સમજણ અવળે થાય એ હારે પછી જોયા જેવી થાય, એ હારે જોને સમજણ અવળે થાય જે આજના ચેલકાઓ ગુરુજીને શિવાજી બીડીઓ પાય. ગુરુ ને શિષ્યનો સંબંધ શું છે? કળિયુગના લક્ષણમાં લખ્યું કે કળિયુગના ચેલાઓ એવું ઈચ્છે કે અમે એવા ગુરુ ગોતીએ અમે કઈ એમ કરે, આવું લખ્યું. અને આજે બધા એમ જ ઈચ્છે છે. ઘણા નાના નાના માણસો ભેગા થઈને વાત કરતા હોય, તમે પણ બહુ સાંભળી છે, મેં પણ સાંભળી છે, ક્યારેક કોઈક મોટા પુરુષ પોતાના શિષ્યોને ન ગમે એવું ડિસિઝન લે, એક કરતા હોય એના કરતા બીજું એની પાસે કરાવે, તો પછી પેલા શિષ્યો ભેગા થઈને શું કે ખબર, હવે પેલા જેવું નહીં, બદલી ગયું બધું. અરે તું બદલી ગયો, હવે પેલા જેવું નહીં, હવે બધું બગડી ગયું. ક્યાં ગુરુ શિષ્યનો સંબંધ? ધૌમ્ય ઋષિ પોતાના શિષ્ય અરુણીને ખેતરમાં મોકલે, પાણી રોકવા માટે, પાળ બાંધવા માટે. અને અરુણીનું બલિદાન જાણો છો ને તમે, ઉપમન્યુના બલિદાનને જાણો છો ને? અરે ગુરુ દ્રોણ, તમે વિચારો ગુરુ શિષ્યનો સંબંધ શું છે, લોકોને ખબર નથી. ગુરુ દ્રોણ અભિમન્યુને ના પાડી, સોરી આપણે શું નામ, એકલવ્યને ના પાડી દે, હું વિદ્યા નહીં ભણાવું તને, તું ભીલનો દીકરો છે, હું તો રાજકુમારોનો ગુરુ છું, ના પાડી દે, સ્વીકાર પણ ન કરે. પણ એકલવ્ય કહે, તમે ભલે મને ન સ્વીકારો પણ મેં હૃદયથી સ્વીકાર્યું છે કે મારા ગુરુ તો દ્રોણ જ છે. એક નિષ્ઠા, એક ગુરુમાં મૂકેલી શ્રદ્ધા કેટલું કામ કરી શકે, કેટલું કામ કરી શકે. એક સદગુરુમાં રાખેલો ભાવ શું ક્રાંતિ કરી શકે. હરીશભાઈ નાની વાત છે, અર્જુન જેવા મહાવીર દ્રોણની સામે બેસે અને જે ન મળે એના કરતા મોટી પ્રાપ્તિ એકલવ્યને, એક માટીના પુતળામાં મારો ગુરુ બેઠો છે, મારો દ્રોણ બેઠો છે, મારો આચાર્ય બેઠો છે, ભલે મને ન શીખવાડે, હું ભીલનો દીકરો છું, એ તો રાજકુમારના ગુરુ છે, એમ નિર્ણય બરાબર છે. એને એમ ન કીધું, અરે ગુરુ મહારાજ તમે વેચાઈ ગયા, આક્ષેપ ન કર્યો. શું એને શ્રદ્ધા મૂકી, કેવી નિષ્ઠા રાખી. અને ફળ જુઓ, ફળ નિષ્ઠા આપે છે. કોણ આપે છે? ફળ શ્રદ્ધા આપે છે. એટલા માટે તો કહ્યું, શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. ગુરુને માનીએ છીએ, ગુરુનું કેટલું માનીએ છીએ. તમને કે મને ગુરુ આજ્ઞા કરે કે તમારે આ નથી કરવાનું, તો શું ગુરુને આપણે બ્રેક તરીકે વાપરીએ છીએ? આજના કેટલા શિષ્ય પોતાની છાતી ઉપર હાથ મૂકીને કહી શકે કે મને જો ગુરુજી આજ્ઞા કરે આમ નથી કરવાનું, તો સંકલ્પ કરી લઉં, જેમ પાવર બ્રેક હોય બરાબર, ગાડીને ત્યાં ત્યાં ઉભી રાખી દે. ને વચનામૃતમાં મહારાજ એમ કહે, ગ્રહસ્થ હોય, ભગવાન આજ્ઞા કરે તો આ બધું છોડી પરમહંસ થા, અને તત્કાળ પરમહંસ થાય તો મહારાજ કે સભામાં આગળ બેસે કે પાછળ બેસે, એ જ આ સત્સંગમાં મોટેરો જાણવો. આજ્ઞા કરવાના નથી, પણ કદાચ કરે તો તૈયારી ખરી ત્યાં સુધીની. શ્રદ્ધાથી શું ક્રાંતિ થાય, કેવી મહારાજે ગજબની વાતો કરી.
ગુરુ કૃપા બિન બાત હોત નહીં જો જો કછુ જીવ મન મે બહુચાત મનોરથ અનેક પ્રકાર હી કે સબ હી પર ગુરુ જોય જબ હી જાને જીવયહ તેહી પર કૃપા હોય ચિંતામણિ ચિત હે જેમી ગુરુની કૃપા વિના કોઈ પણ વાત સિદ્ધ નથી થતી કોઈ પણ વાત સિદ્ધ નથી થતી ઇતિહાસમાં તમે નજર નાખો એકાદ સદગુરુમાં આપણે એવો ભાવ રાખવો જ જોઈએ કારણ કે આ મૂર્તિમાં ભગવાનને આપણે નિહાળીએ છીએ પણ મૂર્તિ ક્યારે ટકોર કરવાની નથી મૂર્તિ ક્યારે આપણને રોકવાની નથી મૂર્તિ ભલે મીઠી લાગે પણ મહારાજ નથી બોલતા એટલે પણ એકાદ એવા પ્રગટ એકાદ એવા હલતા ચાલતા સત્પુરુષને આપણે મન કર્મ વચનથી સોંપાઈએ એ સાચો ગુરુ શિષ્યનો નાતો છે ઇતિહાસમાં નજર કરો તમે હરીશભાઈ ભરતજી ઋષભદેવ ભગવાનના દીકરા હતા આખી પૃથ્વીના ચક્રવર્તી રાજા હતા ભગવાનના દીકરા પૃથ્વીના રાજા સમૃદ્ધિના માલિક સ્ત્રી પુત્ર પરિવાર રાજ્ય સમૃદ્ધિ બધું છોડી આજનું નેપાળ એટલે કે હિમાલય એમાં ગંડકી નદીના કિનારે આંખો બંધ કરી પદ્માસન વાળી બેસી જાય ધ્યાન કરવા એનો ત્યાગ કેટલો કહેવાય આવો ત્યાગ ઇતિહાસમાં ક્યાંય નજરમાં આવે છે આવે છે આટલો મહાન ત્યાગ તેની સમજણ પણ કેવી હશે આટલી મોટી સમજણ આટલું મોટું બલિદાન ભરતજી મહાન હતા પણ ગુરુ નહોતા માથે ભગવાનને પામવા નીકળેલો એ ભરત ગુરુ નહોતા કર્યા તો પરિણામ શું આવ્યું રાજ્યમાં ન બંધાણા રાણીમાં ન બંધાણા પુત્રમાં ન બંધાણા એની રાણીઓ પુત્રો બધા કેવા સુંદર નહીં હોય કયાગરા નહીં હોય એમાં ન બંધાણા અને મૃગલીના બચ્ચામાં બંધાણા કેવા બંધાણા એક મૃગ કે કારણે ભરત ધરે તિન દે તુલસી ઉનકી ક્યા ગતિ અરે ઘર ઘર કરત સને ભરતજી જેવા ભરત મહાત્યાગ મહાન સમજણ ઇતિહાસમાં ન મળે એવી સમજણ પણ એક સદગુરુ ન કર્યા તો પરિણામ એ આવ્યું મૃગલામાં બંધાણા મૃગલાનો જન્મ લેવો પડ્યો હરણનું બચ્ચું થવું પડ્યું વિચારો તમે અને એનાથી ઉલટું વાલિયો લૂંટારો હતો પાપી હતો નિર્દોષ માણસોને ધોળા દિવસે કાપનારો હતો બધા કુકર્મ બધા પાપ એણે કર્યા હતા પણ નારદજી જેવા સંત મળ્યા એમાં વિશ્વાસ મૂક્યો એને ગુરુ કર્યા એનું માન્યો નારદજીને આમ તો લૂંટવા જ પકડેલા ઝાડ સાથે બાંધી દીધા નારદજી કે ભાઈ મને મારજે પણ મારી એક વાત માન ગુરુનું માન્યું એણે તું આ પાપ કરે છે કે નહીં તને ખબર છે કે નહીં હા બાપજી પણ શું કરું આ પેટને ભરવા માટે કંઈક તો કરવું પડે ભલા માણસ સારા રસ્તા નથી કોઈ તને ખબર છે આ પાપ ભોગવવું પડશે અરે બાપજી હું ભોગવીશ પણ મારો પરિવાર જોડે છે ને તારો પરિવાર તારી જોડે ભોગવવા આવશે ખરો ગુરુનું માન્યું જોયું એક કામ કર તે તો મને ઝાડ સાથે બાંધી દીધા છે હું તો કંઈ ભાગીને જવાનું નથી તું મને મારીશ મને લૂંટી લેજે જે કરવું એ કરજે પણ પહેલાં તારા પરિવારને પૂછી લે કે તું જે પાપ કરે છે એમાં એ લોકો ભાગીદાર થશે એ ભોગવવા માટે તારી જોડે આવશે ખરા ગાંડો ગણાતો પાપી ગણાતો વાલ્યો એણે ગુરુનું માન્યું પરિવારને પૂછવા ગયો આ લૂંટું છું લોકોને રંજાડું છું મારકાપ કરું છું આમાં આ પાપ કરું છું મેં તમે બધા ભાગીદાર થશો કે નહીં ઘરના બધા માણસો હાથ ઊંચા કરી દીધા અરે મૂરખ અમે ક્યાં કહે તું પાપ કર તું પુણ્ય કરીને અમને અમને અમારું ભરણ પોષણ કર અમે તારા પાપમાં ભાગીદાર ન થઈએ લો અને વાલિયાની આંખ ઉઘડી નારદજીને કહ્યું તમારી વાત સાચી મારી વાત સાચી ને દીકરા આટલા પાપ કર્યા શું થશે તારું રડવા લાગ્યો હું કેમ ભોગવીશ
ચાલ એક કામ કર, તું રામ રામ કરજે, બસ ભજન ચાલુ કરી દે. જપમાં એવી મોટી તાકાત છે કે ગમે એવા જીવના પાપ હોય ને બાળી નાખે છે. તું જપ ચાલુ કરી દે. ઉલટ નામ જપત જગ જાની, ઉલટ નામ જપત જગ જાની, વાલ્મીક ભયે બ્રહ્મ જ્ઞાની. રામ રામ મંત્ર આપ્યો, પણ આ લૂંટારો માણસ રામ યાદ ન રહ્યું, રામ 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 કરતા કરતા મરા 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 કરવા મળ્યો. પણ ગુરુમાં વિશ્વાસ, ગુરુમાં શ્રદ્ધા, ગુરુના વચનમાં પ્રતીતિ. જાને બિનું નહીં હોય પરતીતિ, બિનું પરતીતિ હોય નહીં પ્રીતિ. પ્રતીતિ હતી, પ્રીતિ હતી, પ્રપત્તિ હતી, અને પરિણામ શું આવ્યું? ઉલટ નામ જપત જગ જાની, ઉલટું નામ લીધું તો પણ વાલ્મીકી લૂંટારો વાલ્યો, વાલ્મીકી ઋષિ બની ગયા. કારણ ગુરુ મળ્યા. લૂંટારો હતો, પાપી હતો, પણ સદગુરુ મળ્યા, એનું માન્યું તો બ્રહ્મજ્ઞાની બ્રહ્મવેત્તા સંત બની ગયા. અને બ્રહ્મવેત્તા સંતની કક્ષામાં પહોંચેલા ભરતજી ગુરુ નહોતા, તો પરિણામ હરણનું બચ્ચું, હરણાનો જન્મ આવ્યો, વિચારો તમે. એટલા માટે ગુરુનો મહિમા તો એટલો મોટો છે ને, ક્યાં કહીએ. ભગવાન શ્રીહરિ ગજુમિયાને કહે છે, નવાબ, ગુરુ કૃપા વિના કોઈ વાત સિદ્ધ થતી નથી. અને માણસ મનમાં ગમે એટલા મનોરથ કરે, ગમે એટલું કરવા ચાહે, પણ સદગુરુની કૃપા વિના શક્ય નથી. જેમ ચિંતામણીનો મહિમા સમજ્યા પછી જે ચિંતવે તે સિદ્ધ થાય, તેમ ગુરુ સૌથી પર છે, મહાન છે. આવું જ્યારે જીવ જાણે છે ત્યારે તેના ઉપર ગુરુની કૃપા થાય છે. ગુરુર બ્રહ્મા, ગુરુર વિષ્ણુ, ગુરુર દેવો મહેશ્વર, એના માટે ગુરુ એ જ બ્રહ્મા, ગુરુ એ જ વિષ્ણુ અને ગુરુ એ જ પરબ્રહ્મ બની જાય. સદગુરુમાં જ્યારે ભગવાનના દર્શન થાય ત્યારે જ એને ભગવાનની મૂર્તિમાં પ્રગટ ભગવાનના દર્શન થાય. ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુ આપકે જીને ગોવિંદ દિયો દેખાય. ગોવિંદને મેળવનાર તો અંતે ગુરુ છે. મને આ વાત એટલી બધી ગમે, તુલસીદાસજી મહારાજે રામચરિત માનસમાં ગુરુ મહિમાની અમુક વાતો લખી છે. ગુરુ બિન ભવ નિધિ તરહીન કોઈ, જો બિરંચે સંગ કર સમ હોહિ. ગુરુ બિના ભવનિધિ તરહી ન કોઈ. બિરંચી એટલે બ્રહ્મા, શંકર, બ્રહ્મા કે શંકર જેવો મહાન હોય ને તો પણ સદગુરુ વિના આ સંસારરૂપી સાગરને તરે એ મને નથી લાગતું. તુલસીદાસજી મહારાજના શબ્દો તમે સમજી શકો એવા વાંચું છે ને. બંધવ ગુરુ પદ પદુમ પરાગા, સુરુચિ સુવાસ સરસ અનુરાગા. બંધવ ગુરુ પદ પદુમ પરાગા, સુરુચિ સુવાસ સરસ અનુરાગા. સદગુરુના ચરણોમાં વંદન કરતા તુલસીદાસજી મહારાજે થોડા શબ્દો લખ્યા છે. એટલા મીઠા શબ્દો છે આ આ શબ્દો. સદગુરુના ચરણોમાં હું વંદન કરું છું. કેવા ચરણ છે આ? સુરુચિ, રુચિ થાય એવા. આ ચરણ સરોજ, દુનિયાના કમળ, એની સુગંધ એ તો કરમાઈ એવી છે. સુવાસ, સદગુરુના ચરણોમાંથી પ્રગટ થયેલી સુગંધ, સદગુણોની સુગંધ ક્યારેય કરમાતી નથી,
શું ભાવ છે જુઓ. અમી અમુરે મય ચૂરણ ચારુ સમન સકલ ભવ રુજ પરિવારુ. સમજાય ને આ હિન્દી? અમિયમય મુરેમય ચૂરણ ચારુ. સદગુરુના ચરણની જે રજ છે એ કેવી છે? ચૂર્ણ છે. સમન સકલ, સકલ એટલે બધા, સમન એટલે શાંત કરનારી. સમન સકલ ભવ રુજ પરિવારુ. આ સંસારના જેટલા રોગ છે ને બધા રોગને ટાળવાની એકમાત્ર દવા હોય ને તો સદગુરુના ચરણની રજ છે. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધાર બરનઉ રઘુબર બિમલ જસ જો દાયક ફલ ચાર. સદગુરુના ચરણરૂપી રજથી મનના અરીસાને જે સાફ કરી લઈને એને જ પછી મનના અરીસામાં મહારાજની મૂર્તિના દર્શન થાય. આપણે એવા સદગુરુ જીવનમાં રાખવા, સદગુરુના ફોટા રાખીએ, સદગુરુની મૂર્તિ રાખીએ, સદગુરુને સાથે રાખીએ. એટલું જ નહીં પણ સદગુરુની કરેલી નાની ટકોર હોય એનું વચન એ આપણું જીવન બની જાય. એને કરેલી ટકોર એ આપણા માટે જીવનની બ્રેક બની જાય. મને ના પાડી છે આ તો હું નહીં જ કરું, કદાચ કરી બેસે તો સદગુરુની આગળ નિખાલસ થઈ નિષ્કપટ બની સ્વીકારી લે. કેટલી અદ્ભુત વાત છે. તુલસીદાસજી મહારાજ જે લખ્યું છે ને, ઉઘર હી બિમલ બિલોચન હિયકે મિટ હે દોષ દુખ ભવરજની કે સુજહ રામ ચરિત મનિ માનિક ગુપત જહાં જો જે હે ખાનિક ઉઘર હી બિમલ વિલોચન હિયકે. સદગુરુની કૃપા થાય ત્યારે હૃદયના નેત્રો ખુલી જાય છે, શ્રદ્ધાની આંખો ઉઘડે છે. અને આ શ્રદ્ધાની આંખો ઉઘડે ને ત્યાર પછી જ દુઃખ માત્ર ટળે છે અને સુખની મહાન પ્રાપ્તિ થાય છે. આ ઉપરની આંખો એ તો આપણું કલ્યાણ બગાડશે જો ધ્યાન નહીં રાખીએ ને તો. આ આંખો આપણું કલ્યાણ બગાડનાર છે. સુરદાસે એટલે તો પોતાની બંને આંખો સળિયા નાખીને ફોડી નાખી, કારણ કે આ આંખો કલ્યાણ બગાડશે. શ્રદ્ધાની આંખો ખોલવાની જરૂર છે, હૃદયની આંખો ખોલવાની જરૂર છે, અંતરના નેત્રો ઉઘાડવાની જરૂર છે. એ કોણ ઉઘાડશે? સદગુરુ. એટલો મોટો મહિમા છે. ક્યાં કેટલા પ્રસંગો તમને ઇતિહાસના જણાવું, કેટલી વાતો તમને કરું. ઘડિયાળનો સમય તો એટલો બધો સ્પીડમાં ચાલતો એવું લાગે ક્યારેક ક્યારેક. મહારાજ એટલે ગજુમિયાને કહે છે, મુસ્લિમ નવાબ માણાવદર ગામમાં દિવાળીના દિવસોમાં, કે રાજન આ સમાધિ થાય છે ને, અમારા ગુરુદેવ મહાન પ્રતાપી સદગુરુ રામાનંદ સ્વામીનો પ્રતાપ છે. આપણે ઇતિહાસમાં નજર નાખીએ એવા કેટલા બધા ભક્તોને ક્યારેક યાદ કરીશું. પણ મેં કહ્યું ને, ભરત જેવા મહાત્યાગી હતા. સદગુરુ ન કર્યા તો મહાન ત્યાગ, પત્નીમાં, પુત્રમાં, રાજ્યમાં, સમૃદ્ધિમાં ક્યાંય ન બંધાણા, એ હરણમાં બંધાણા. અને એની સામે લૂંટારો, પાપી, કસાય, દુષ્ટ માણસ, વાલીઓ, સંત મળ્યા, ગુરુ કર્યા, ગુરુનું માન્યું તો પરિણામ એ આવ્યું. મહાઋષિ, બ્રહ્મર્ષિ, બ્રહ્મવેત્તા બની ગયા. માટે મહારાજ કહે છે, રાજન ગુરુનો મહિમા જ્યારે જીવને ચિંતામણીની જેમ સમજાય છે ત્યારે ગુરુની કૃપા થાય છે. ચિંતામણીને કલ્પવૃક્ષ જે ચિંતવે તે ફળ આપે છે, પણ સવળું ચિંતવે તો સવળું મળે ને અવળું ચિંતવે તો વિપરીત ફળ થાય. અમે અમારા ગુરુનું ધ્યાન કરીએ છીએ, કૃપાનિધાન ગુરુ મહારાજ જ્યારે પ્રસન્ન થાય છે ત્યારે લોકોને સમાધિ થાય છે. અમે તો ગુરુ મહારાજને સંભાળીએ છીએ, એમની કૃપાથી આ સમાધિ થાય છે. ગુરુના રાજીપા સિવાય કોઈને સમાધિ થતી જ નથી. શ્રીહરિએ આટલું કહી ત્યાં સંતો હરિભક્તો હતા, સૌને ધ્યાનમાં બેસાડ્યા, ચાલો બેસી જાઓ, અમે અમારા ગુરુ મહારાજને સંભાળીએ, એમની ઈચ્છા હશે તો સમાધિ થશે. પ્રગટ પુરુષોત્તમ નારાયણ છે,
અનંત કોટી બ્રહ્માંડનું ઐશ્વર્ય, અનંત કોટી બ્રહ્માંડોનું ઐશ્વર્ય જેમના રૂવાડાના કરોડમાં ભાગની અંદર સમાઈ જાય એવું તત્વ સામે બેઠું છે, છતાં હું જે કરું છું કોને લીધે? ગુરુની કૃપાથી થાય છે, આપણને શીખવાડવા માટે. એક સદગુરુ સાથેનો નાતો કેવો હોય એ સમજાવવા માટે આ મહારાજ ચરિત્ર કરે છે. તમે બધા બેસી જાઓ, હું ગુરુનું ધ્યાન કરું છું, એમની ઈચ્છા હશે તો સમાધિ થશે. ત્યારે સહુ ત્યાં બેઠા, પ્રગટ ગુરુનું ધ્યાન કર્યું અને ત્યાં તો સહુને સમાધિ થઈ. કોઈના શ્વાસ કે નાડી ચાલતા રહ્યા નહીં, બધા સૂકા લાકડા જેવા થઈ ગયા. તેમાં બે જણા ઘણા પરિપક્વ હતા, તેના દેહને કાપે બાળે છતાં તેની ખબર પડે નહીં એવા હતા. તે કોણ હતા? એમાં એક મૂળજી લુવાણા નામે હિન્દુ ભક્ત હતા અને બીજો શેખજી નામે મુસલમાન ભક્ત હતો. તેમાં મૂળજી નામે લુવાણા ભક્ત માળિયા ગામના હતા અને શેખજી પઠાણ ગોંડલ ગામના હતા. બંને મહા તોફાની હતા, અરે તોફાનીઓમાં પણ કરોડ ગણા મહા તોફાની હતા. તે જોઈને શ્રીહરિએ તેમને સમાધિ કરાવીને તત્કાળ ભગવાનના દર્શન કરાવ્યા, તેથી તેમણે પોતાના અયોગ્ય સ્વભાવો છોડી દીધા. શ્રીહરિએ સળગતા લાલ અંગારા મગાવ્યા, મૂળજીના પગ ઉપર રાખ્યા, છતાં એક રૂવાડવા જેટલું પણ અંગ ખસ્યું નહીં, અંગારો બુજાઈ ગયો. ફરીવાર અંગારાને મગાવીને મૂળજીના અંગ ઉપર રાખવા તૈયાર થયા, પરંતુ નવાબે શ્રીહરિનો હાથ પકડી રોકી રાખ્યા. શેખજીને સમાધિમાં સીસી બાબત દેખાઈ તે અંગે બધા વાતો કરતા રહ્યા જે તેને દેખાયું હતું. આ બધું જોઈને નવાબ ગજેફર ખાન બોલ્યા, આપની વાત મેં ખરેખર જોઈ લીધી, બીજા બધા મતમાં તો મને પાખંડ જ દેખાણું. કેવી હરીશભાઈ વાત આવે છે, જો સમાધિ પ્રકરણ મહારાજે કેવું કર્યું. એ સમયના માથાભારે તત્વ, એ સમયના તડીપાર કરેલા તત્વ, એ સમયના મોટા આતંકવાદી જેવા તત્વ આ બંને. મૂળજી લુવાણો કેવો પાપી હતો, માથાભારે ચોર હતો, અને શ્રીજી મહારાજ સાથે જોડાયા પછી પણ અખતરા કર્યા છે ને બે ત્રણ વખત. આપણા ગુરુજી વાત કરી છે ને, સંગબડા કે સ્વભાવમાં વાત કરી છે, આવો ચોર હતો. અને શેખજી મિયા પણ જાયવા નહોતા. મુસ્લિમ નવાબ ગજેફર ખાએ જોયું આવા પાપી માણસોને સમાધિ, અને પાપી પાછા પોતાના સ્વભાવ છોડી દીધા. એ જોયું એમને થયું, નહીં નહીં નહીં, આ તો પ્રગટ ભગવાન સિવાય કોઈનું કામ નથી. પાપીને પાપ છોડાવવા એના કરતા આ દુનિયાનું બીજું પવિત્ર કામ કયું છે? કયું કામ છે? મેં કહ્યું ને, ધર્મની જાજી વાતો કરીને લોકો પૂજા ચાલુ કરી દે, માળા ચાલુ કરી દે, પણ ખોટું કરતા બંધ થાય, અધર્મથી નિવૃત્તિ થવી, એ કેવળ ઉપદેશથી નથી થતું. હવે ગજેફર ખા જે મહારાજને વાત કરે છે, આ પણ અદ્ભુત વાત છે, થોડી આપણે વાંચી લઈએ. આ વાત સમજવા જેવી છે એટલે આપણે આવતીકાલે ફરીવાર રિપીટ કરીશું. થોડી મને બધી જગ્યાએ પાખંડ જ દેખાતું હતું. જ્યારે એ બધા ધર્મનો સિદ્ધાંત પ્રવર્ત્યો હશે ત્યારે હા, ધર્મનું સ્થાપન કરીને અધર્મને ટાળ્યો જ હશે. રાજા કેટલા બુદ્ધિશાળી છે કે એ બધા ધર્મો શરૂ થયા તેના મૂળમાં કંઈક ધર્મ એટલે કંઈક સત્ય હશે તો જ ચાલુ થયું હોય ને. સત્ય વિના તો ચાલતું જ નથી ગાડું, ત્યારે સાચી વાત હશે. પરંતુ પાછળથી તેની ગાદી ઉપર એવા સમર્થ અને સારા માણસો નહીં આવવાથી અધર્મ જ મુખ્ય થઈ ગયો. અને સર્વે ધર્મોમાં મુખ્ય બાબત તો અહિંસા અને નિષ્કામપણું જ છે. વાત તો સાચી ને, જે હિંસા શીખવાડે એને ધર્મ કહેવાય, જિહાદની વાતો કરીને ધર્મ કહેવાય. એક મુસ્લિમ નવાબ વાત કરે છે, મુસ્લિમ નવાબ કહે છે સર્વે ધર્મોમાં મુખ્ય બાબત તો અહિંસા, અહિંસા પરમો ધર્મ, નિષ્કામપણું. સ્ત્રીમાં લંપટ બને, સ્ત્રીનો મોહ છોડી ન શકે તે ધાર્મિક કહેવાય જ કેવી રીતે? ધર્મ તેઓને તેઓ વિશુદ્ધ રહે એવી વાત આપ કરો છો. જ્યાં ધર્મ હોય છે ત્યાં જ મોક્ષ રહે છે, ધર્મ વિના તો જીવ જંપુરીમાં જ જાય છે. ભગવાન શ્રીહરિનું કાર્ય જોયું એમણે, ભગવાન શ્રીહરિના આશ્રિતો જોયા એમણે,
ભગવાન શ્રીહરિના કાર્યથી થતી ક્રાંતિ જોઈએ મને, કોણે? મુસ્લિમ નવાબે. આ વાત આપણે થોડી સમજીને આવતીકાલે સાંભળીશું. શ્રીજી મહારાજ સર્વોપરી છે, ભગવાન શ્રીહરિનો મહિમા છે, કઈ વાતનો મહિમા સમજવા જેવો છે. અંગ્રેજ સરકાર સર જોન માલકમ શા માટે ભગવાન શ્રીને મળવા આવે? આવા મુસ્લિમ નવાબો ભગવાન શ્રીના ચરણમાં ધૂળ બનીને શા માટે બેસી જાય? મોટા મોટા સદગુરુ સંતોએ ભગવાન શ્રીનું કયું ઐશ્વર્ય અતિ મહાન ગણ્યું? જેમ આકાશમાં સૂર્ય ઉગે અંધકારને ટાળે, એવી રીતે સહજાનંદ સ્વામી રૂપી સૂર્ય જેના હૃદયમાં આવે એના પાપ રૂપી અજ્ઞાન રૂપી અંધકારને ટાળે છે, એ મહારાજનો મોટો મહિમા છે. એ વાત, આ વાત આપણે આવતીકાલે થોડી સારી રીતે સાંભળીશું, હજી વિસ્તારથી છે. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. બોલો ઘનશ્યામ મહારાજની જય. બધા ભક્તોને જણાવવાનું આવતીકાલે વચનામ